અંગત્રાના સિદ્ધપુર ગામના દેવી પૂજક પરિવારના દીકરાને મોતના મુખમાંથી બચાવી નવજીવન આપતા પરિવાર દ્વારા સમાજસેવક તબીબી સ્ટાફ સહિત દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો. કાળો ત્રો સાપે ડંસ દેતા બાળક જિંદગી અને મોત વચ્ચે લડતું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા પંથકમાં માનવતાની મહેક જોવા મળી. આજથી દસેક દિવસ પહેલા સીતાપુર ગામે દેવી પૂજક પરિવારના એકના એક પુત્રને જેને કાળોતરો સાપ ગુપ્ત ભાગે દંશ આપતા બાળક જિંદગી અને મોતની વચ્ચે લડતું રહ્યું. સમાજમાં અંધશ્રદ્ધાના કારણે બાળકની સ્થિતિ બહુ ગંભીર બની હતી. જ્યારે સમગ્ર ઘટનાની જાણ ધાંગધ્રાના સામાજિક કાર્યકર અને સરિસૃપ રેસ્ક્યુ જયેશકુમાર ઝાલાને થતાં તેણે પરિવારને સમજાવીને બાળકને ધાંગધ્રાની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યો. બાળકનો પરિવાર અત્યંત ગરીબ હોવાથી ધાંગધ્રાના દાતાશ્રીઓનો સહયોગ મેળવીને સારવાર માટે 60,000 જેટલી રકમ એકઠી કરી. જ્યારે તબીબી સ્ટાફ દ્વારા બાળકની ક્રિટિકલ કન્ડિશન જોઈને તાત્કાલિક સારવાર શરૂ કરેલ અને માત્ર 1 મિનિટમાં હૃદયના 3 જ ધબકારા બાળક મેળવતું હતું. અનુભવી ડૉક્ટર દ્વારા તબીબી સારવાર આપી બાળકને મોતના મુખમાંથી બચાવી નવજીવન દાન આપતા દેવી પૂજક પરિવાર દ્વારા ધાંગધ્રાના સામાજિક કાર્યકર સરિસૃપ સંરક્ષણ સોસાયટી સર્પ રેસ્ક્યુઅર જયેશકુમાર ઝાલા તથા તબીબી સ્ટાફ અને ધાંગધ્રાના સર્વદાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો. નમસ્કાર, મારું નામ ડૉક્ટર હેમાંગ દોશી છે. ધ્રાંગધ્રાની જિંદગી હોસ્પિટલ ખાતે હું સિનિયર ઇન્ટેન્સિવિસ્ટ તરીકે સેવા આપું છું છેલ્લા 22 વર્ષથી. હવે આપણી સાથે જે દર્દી છે એ આપણી પાસે 11 તારીખે સવારે 5:30 વાગે આશરે ક્રેટ બાઇટ એટલે કે કાળોતરો કરીને સર્પ ડંસ એને થયો હતો, અને એ બી ચડ્ડીની અંદર જઈને એને પ્રાઇવેટ પાર્ટ ઉપર એને ડંસ થયો હતો. હવે આપણી બાજુની એવી માન્યતાઓ છે એટલે એના હિસાબે દર્દી લગભગ 10 કલાક સુધી ઘરે જ હતું. અમુક જગ્યાએ અંધશ્રદ્ધાના હિસાબે જે તે જગ્યાએ ગયેલું, અને પછી જ્યારે શ્વાસમાં એમાં તકલીફ પડી ત્યારે છેલ્લા ટાઈમે એટલે કે 3:30 વાગ્યે બપોરે એટલે આશરે 10 કલાક પછી જિંદગી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા. ત્યારે કોઈ પણ જાતનું એના શરીરમાં ચેતન નહોતું. હૃદયના ધબકારા ગણીને 1 મિનિટની અંદર 3 કે 4 જ આવતા હતા. શ્વાસની કોઈ ક્રિયા નહોતી, આંખો બધી પહોળી થઈ ગઈ હતી કીકી એની, અને છેલ્લા ડચકા હતા એવું કહી શકાય. આ એમના મમ્મી છે અને એમના કુટુંબમાં મેઇન એમની આર્થિક પરિસ્થિતિ બહુ નબળી હતી અને કુટુંબમાં એકનો એક દીકરો હતો દેવી પૂજક કુટુંબનો, બરાબર ને. હવે અમે એમને બધું સમજાવ્યું ને એમને પણ કોઈ આશા હતી નહીં બચવાની. 10 કલાક પછી જનરલી એટલું બધું ઝેર પ્રસરી ગયું હોય કે બાળક બચવાની શક્યતા પણ નહીવત દેખાતી હતી. ભગવાન માતાજીનું નામ લઈને અને અમે અમારા અનુભવ 22 વર્ષનો કરીને એને વેન્ટિલેટર ઉપર લીધો અને બધી સારવાર આપી. આશરે 3 થી 4 દિવસ સારવાર ચાલી અને અત્યારે આપણે એક જીવ બચાવ્યાનો આપણને સંતોષ છે. સાથે સાથે એનો જે ખર્ચ થાય એમાં જિંદગી હોસ્પિટલે પોતાના તરફથી જેટલું ડિસ્કાઉન્ટ થઈ શકે કરેલું. જયેશભાઈ ઝાલા અને એમની ટીમ, વૈશાલીબેન અને બીજા અન્ય પત્રકાર મિત્રો, ગામના મોભીઓ, ઘણા બધા લોકોએ પોતપોતાના યથા આર્થિક સ્થિતિ પ્રમાણે પોતપોતાની રીતે એના ખર્ચમાં એને બધાએ દાન આપ્યું અને એના સર્વેના હિસાબે આજે આપણે એક જીવને બચાવી શકીએ એનો સંતોષ છે. અને ગામજનોનો પણ હું એના માટે આભાર માનું છું. અમારી પરિસ્થિતિ સાવ મોરી હતી, તો 10 કલાક અમે આ હેરાફેરી કરવામાં કરવામાં માણસ ગંભીર હાલતમાં થઈ ગયું. પછી જે ઝાલાને ખબર પડી, એમને કીધું કે એ માણસનો જીવ જોખમમાં ના નાખશો, આવી જાઓ હોસ્પિટલમાં અને એની સારવાર કરાવી જાઓ. એ છતાં એમની મદદ આ કામ પડ્યા, તો અમારી પાસે કંઈ સફળતા થયું નથી. તો એમના ગુરુ અને જીશકુમાર ઝાલાએ આ એમને તમામ એમની પૂરી કરીને અને આ માણસના તારું ઉભું કરી દીધું છે. અને જિંદગી હોસ્પિટલના સાહેબને અને જયેશકુમાર ઝાલાને એમના દોસ્તોનો ખૂબ ખૂબ આભારને માતાજીને બહુ વાર અનુમોદ કરેલો આંગણવાડી જનતા જેટલા પબ્લિકે આમાં મદદ કરી એમનો ખૂબ ખૂબ આભાર.